જામકંડોરામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ વરરાજા સાથે મતદાન મથકે આવી મતદાન કર્યું. જામકંડોરણા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ વરરાજા સાથે મતદાન મથકે આવી મતદાન કર્યું. લોકસભા 2019 સામાન્ય ચૂંટણીના આજના મતદાન દિવસે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ મતદાતા તરીકેની તેમની ફરજ તેમજ વતન જામકંડોરણામાં તાલુકા સાડા બુથ મતદાન 58માં વહેલી સવારે 8 વાગ્યે મતદાન કર્યું હતું અને પ્રક્રિયા આપતા કહેલું કે આજે ચૂંટણી અને મતદાન એ લોકશાહીનું મોટું પર્વ છે. મતદાન કરી મતદાતા તરીકેની ફરજ દરેક નાગરિકે અદા કરવા હંમેશા આગળ રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા જામકંડોરણાના અક્ષય કોયાણી નામના વરરાજાની સાથે મતદાન મથકો પર પહોંચ્યા હતા અને આજે જેમના લગ્ન છે તેવા વરરાજા અક્ષય કોયાણીની સાથે રહીને જામકંડોરણા તાલુકા શાળા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કરેલું હતું. કે લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે લોકસભાની 26 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આવનારી ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આજે સમગ્ર રાજ્યની અંદર સવારે 7 વાગ્યાથી મતદારો મતદાન માટે લાંબી કતારો લગાવી રહ્યા છે. આજે મેં પણ ફરજના ભાગરૂપે આવનારા ભવિષ્યના નિર્માણ માટે અને દેશ મજબૂત નેતૃત્વના હાથમાં જાય એ માટે આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મારા મતદાન કરી અને મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પોરબંદર લોકસભા સહિત રાજ્યની 26-26 લોકસભા ભારતીય જનતા પાર્ટીને મળે એવા વિજયના વિશ્વાસ સાથે આજે મતદાનનો ઉપયોગ કરી અને નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બને માટે સમગ્ર રાજ્યની અંદર ઉત્સાહથી મતદાન થયું છે. જામકંડોરણા ખાતે પણ આજે વર્ષોથી આ તાલુકા શાળા અંદર અમે મતદાન કરતા આવ્યા છીએ અને આજે ફરી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી અને આવનારા દિવસોની અંદર વિજયના વિશ્વાસ સાથે આજે મતદાન કર્યું છે અને જામકંડોરણા તાલુકામાં પણ સારો એવો ઉત્સાહ સવારે 7 વાગ્યાથી લોકો લાંબી કતારો લગાવી અને પોતાના મતનો ઉપયોગ કર્યો. એટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ ડોંગા જામકંડોરણા.